गुड आफ्टरनून विद्यार्थी मित्रों, आजना दिवस नो सेकंड वीडियो बराबर छे। आजना दिवस ना बीजा वीडियो में प्रथम एक्स वाई जेड नी कीमत शू छे? जीरो। तो साबित करो कि एक्स नो वर्ग वाई नो वर्ग ने जेड नो वर्ग बराबर थ्री एक्स वाई जेड बराबर शू थाय, बराबर आ साबित करवानुं छे। तो आपणे खूब ज सहेलो दाखलो छे, एक्स वाई जेड नी कीमत जीरो छे। सौथी पहला तो हूँ नित्य समानो लखी नाखू एटले आपणने छे ई वांधो न आवे। मैं नित्यसम लखी नाख्यो छे, आ बाजू मैं आ पद लिखवा आपू, त्रण एक्स वाई जेड आ बाजू लई लीधा एटले माइनस थई गया। रेडी, एक्स नो घन वाई नो घन जेड नो वर्ग माइनस त्रण एक्स वाई जेड बराबर। आपणे आ साबित करवू छे पण आपणे आ बाजू लखी नाख्यू छे अने आनो नित्यसम लिखो। हवे एक्स वाई जेडनी किंमत केटली छे? जीरो बराबर। एटले आ काउंस एम नो आवशे, एक्स नो वर्ग प्लस वाई नो वर्ग प्लस जेड नो वर्ग माइनस एक्स वाई माइनस वाई जेड माइनस जेड एक्स। हवे आ पद साथे जीरो नो गुणाकार करो तो जीरो ज जवाब आए बराबर। आ पद एम न, एक्स नो घन प्लस वाई नो घन प्लस जेड नो घन माइनस थ्री एक्स वाई जेड। हवे थ्री एक्स वाई जेड माइनस छे, सामे जाए तो प्लस थई जाए ने, एक्स नो घन प्लस वाई नो घन प्लस जेड नो घन, थ्री एक्स वाई जेड सामे जाए तो प्लस थाय थ्री एक्स वाई जेड। आ जवाब છે, આપણે ચકાસ્યું, સાબિત કર્યું બરાબર। સાબિતીમાં શું કરવાનું છે? પહેલેથી પાછો દાખલો જોઈએ। સૌથી પહેલાં તો મેં આ જે સાબિત કરવાનું છે એ મેં આ સાઈડ લખી નાખ્યું, થ્રી એક્સ વાય જેડ આ બાજુ લઈ લીધા એટલે માઇનસ થઈ ગયા। એનો મેં નિત્યસમ લખ્યો, નિત્યસમ મેં તમને આગળના વિડીયોમાં સમજાવ્યું છે બરાબર છે। એક્સ વાય જેડની કિંમત જીરો આપી છે, જીરો સાથે આ પદનો ગુણાકાર થાય તો જીરો થાય, તો આ પદની આખાની કિંમત શું કરી? જીરો। ત્રણ એક્સ વાય જેડ આ બાજુ માઇનસ છે તો પ્લસ થઈ ગયા, તો આપણો જે જવાબ છે સાબિત કરવાનું એ આપણને મળી ગયું બરાબર છે। એના પછી કિંમત શોધવાની છે, ખૂબ જ ઈઝી છે, ખૂબ જ ઈઝી, આ દાખલા જેવા ઈઝી એકય દાખલા નથી આખા ચેપ્ટરમાં, એટલા ઈઝી છે। જોજો આની કિંમત કઈ રીતે મળશે, તમને ખાલી માત્ર નાનો એવો નિત્યસમ અહીંયા યાદ હોવો જોઈએ, નાનો એવો નિત્યસમ હમણાં સાબિત કર્યો એ છે, એક્સનો ઘન પ્લસ વાયનો ઘન પ્લસ ઝેડનો ઘન બરાબર ત્રણ એક્સ વાય ઝેડ। તો આ તમારે ત્રણેયનો ઘન હોય તો એનું કરવાનું શું? ત્રણ એક્સ વાય ઝેડ કાઉન્સમાં ત્રણ કાઉન્સમાં આ એક્સની જગ્યાએ કોણ છે? બાર, માઇનસ બાર ગુણ્યા વાયની જગ્યાએ સાત ગુણ્યા પાંચની જગ્યા આ ઝેડની જગ્યાએ પાંચ। રેડી, માત્ર આટલું કરવાનું છે। આ ત્રણ તો આપેલા છે બરાબર, ત્રણ એક્સ વાય ઝેડ તમે કરી નાખો એટલે આનો જવાબ આવી, ત્રણ આ અંદરનો આપણે ગુણાકાર કરો તો અંદરનો ગુણાકાર બબેના ભાગ પાડો ને, બાર તેરી છત્રીસ ગુણ્યા પાંચ સત્તા આ છત્રીસ માઇનસ આવશે, પાંચ સત્તા પાંત્રીસ બરાબર, પાંત્રીસ ગુણ્યા છત્રીસ કરો એટલે બારસો ને સાહીઠ, પણ પ્લસ માઇનસ માઇનસ। રેડી, હજી સમજી લ્યો, આ બીજો દાખલો સમજાવું છું। આ જ નિત્યસમ થ્રી એક્સ વાય ઝેડ ત્રણ સાથે ગુણાકાર ત્રણેય પદ, અઠ્યાવીસ ગુણ્યા માઇનસ પંદર ગુણ્યા માઇનસ તેર। રેડી, હવે આપણે બે વિભાગમાં ગુણાકાર કરીશું, પહેલાં અઠ્યાવીસ ગુણ્યા ત્રણ કરીએ તો જવાબ આવશે ચોર્યાસી, પછી પંદર ગુણ્યા તેર કરો, પંદર ગુણ્યા તેર કરો જવાબ આવશે એકસો પંચાણું, એકસો પંચાણું પ્લસ આવશે માઇનસ આવશે? પ્લસ આવશે, શું કામ? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માઇનસ માઇનસ પ્લસ, અઠ્યાવીસ તેરી ચોર્યાસી, અને ચોર્યાસી ગુણ્યા એકસો ને પંચાણું કરો એટલે સોળ હજાર ત્રણસો ને એંસી જવાબ આવશે। રેડી છે, આપણે જે પહેલો વિડીયો મોટો થયો એના બદલામાં બીજો વિડીયો છે, એકદમ નાના દાખલા અને સહેલા દાખલા આપણને મળ્યા પરીક્ષાની અંદર, આ બે માર્કની અંદર પૂછાય બરાબર। હજી એક આપણે પ્રેક્ટિસનો ગણવો હોય તો ગણીએ, હવે હું નિત્યસમ પણ દબાવી દઉં છું, કારણ કે નિત્યસમ યાદ રાખવાનો છે પણ દાખલા ગણીને યાદ રાખવાનું, એને પાકો કરવાનો નથી, એને ગોખવાનો નથી, એને પચાસ વખત લખવાનો નથી, રકમ જોઈને ખબર પડવી જોઈએ। પાંચનો ઘન પ્લસ આઠનો ઘન પ્લસ નવનો ઘન, હવે આમાં આપણે આનો જવાબ લેવો છે, આનો જવાબ આપણે લેવો છે કોઈ પણ રીતે બરાબર। તો તમે કિંમત શોધીને સરવાળો કરશો કેટલી બધી વાર લાગે, નિત્યસમ શું છે તો તમને જવાબ મેળવવામાં સહેલી રીત પડે એને નિત્યસમ, નિત્યસમ પાકું કરવા માટે નથી આવ્યા,
जवाब शोधवा माटे एकदम टूकी रीत थाय झड़पथी थाय एनुं नाम नित्यसम छे। नित्यसम एटले के आ गणित वाला शुं नित्यसम आपी दे छे, पण नित्यसम छे ई जवाब मेळवा टूकी रीतनी एक पद्धति छे। आनो तमे किंमत शोधीने सरवाळो करो केटली वार लागे, एना बदले सीधुं आपणने याद होय के त्रणेय संख्यानो घन अने प्लस के माइनसनी निशानी होय तो त्रण साथे त्रणेयनो गुणाकार 5 × 8 × 9 થાય ઝડપથી 5 × 3 = 15 × 8 = 72 15 × 72 કરીએ 15 × 72 0 7 × 5 = 35 + 5 + 3 7 × 1 = 7 = 10 5 × 2 = 10 0 5 × 2 = 1 3 0 8 0 1 1080 સીધો આપણને જવાબ મળે, બરાબર છે। તો વિદ્યાર્થી મિત્રો નિત્યસમ છે એ કંટાળાજનક નથી, પણ એને તમારે દાખલા ગણીને પ્રેક્ટિસ વધુમાં વધુ કરીને તમારે યાદ રાખવાના હોય છે। તો આજનું તમને સી ડબલ્યુ આ પેજ આખું આ પેજ તમારે પાકા ચોપડામાં લખવાનું છે, અને આ બીજું પેજ પણ સી ડબલ્યુમાં જ છે, પાકા ચોપડામાં લખવાનું છે। ફરીથી પાછું આજનું સી ડબલ્યુ આ પહેલું પેજ એટલે કે સ્વાધ્યાય 2.5 નો ક્વેશ્ચન 11 અને 12 વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો। ત્યાર પછી સ્વાધ્યાય 2.5 નો ક્વેશ્ચન નંબર 13 અને 14 બરાબર છે, એ તમારે સી ડબલ્યુમાં પાકા ચોપડામાં લખવાનું છે। અને એચ ડબલ્યુ વિદ્યાર્થી મિત્રો એચ ડબલ્યુમાં ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય નીચેની દરેકની કિંમત શોધો। અહીંયા તમને 6 દાખલા દેખાય છે, બરાબર। આ 6 દાખલા તમારે હમણાં મેં તમને જે રીતથી શીખવા એ તમારે હોમવર્કમાં કરવાના છે। તો આજનું સી ડબલ્યુ અને એચ ડબલ્યુ કમ્પ્લીટ છે, બરાબર। વ્યવસ્થિત રીતે દાખલા ગણવા, ફોટા પાડી અને મોકલી દેવા, બરાબર છે। તો આજનું આ સી ડબલ્યુ છે, અને ત્યાર પછી આ એચ ડબલ્યુ છે। વિડીયો સ્ટોપ કરી અને તમે લખી શકો છો। આભાર।